धोरण 8 विषय गणित ब्रिज क्लोज कोर्स क्लास रेडिएशन ज्ञान सेतु पुस्तकना आपणे अगाउ वीडियो नंबर 1, 2, 3 अने 4 भाग जोया जेमा 6 प्रकरण सुधीनो अभ्यास कर्यो। आजे आपणे 4 भाग सुधी 8 प्रकरण जोया छे, हवे 9 अने 10 प्रकरण नो भाग नंबर 5 मां अभ्यास करशुं। प्रकरण नंबर 9 समय संख्याओ, एवं धोरण 7मा तमे चैप्टर भणेला छो। अहींया समय संख्या कोने कहेवामां आवे, तो समय संख्या एटले अंश भाग्या छेदना स्वरूपमां होय छे। सामान्य रीते समय संख्यानी अंदर आपणे अंश भाग्या छेद स्वरूपमां जे अपूर्णांकमां संख्याओ दर्शावीए तेने समय संख्या तरीके ओळखीए छीए। पी भाग्या क्यू स्वरूपमां दर्शावी शकाय तेवी संख्याओने समय संख्या कहेवाय, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક હોય તેમજ ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય, એટલે કે ક્યુ બરાબર 0 ન હોય એવા પી ભાગ્યા ક્યુ સ્વરૂપની સંખ્યાઓને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ। સમય સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય, એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3 આવા પૂર્ણ આંકડાઓ, પૂર્ણાંકની અંદર 0, 1, 2, 3 જેવા ધન પૂર્ણાંકો અને -1, -2, -3 જેવા ઋણ પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય। આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓમાં હોય છે, એટલે કે બધા પૂર્ણાંક અને અપૂર્ણાંક એ સમય સંખ્યા છે। અપૂર્ણાંકોની અંદર શાંત દશાંશ, અનંત દશાંશ એટલે કે અનંત આવૃત દશાંશ, શાંત દશાંશની અંદર 3.4, 3.44 અથવા 45 જેવા દશાંશ ચિહ્નો શાંત હોય, એટલે કે દશાંશ ચિહ્ન પછી દશાંશ સ્થળની સંખ્યા નિશ્ચિત હોય તેવા જ દશાંશ અપૂર્ણાંકોનો સમાવેશ થાય। 0.333 એવા અનંત આવૃતનો પણ સમાવેશ થાય। આમ અપૂર્ણાંકની અંદર ધન અપૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો, મિશ્ર અપૂર્ણાંક, ધન અને ઋણ બંને, આ બધા જ અપૂર્ણાંકોનો સમાવેશ પણ સમય સંખ્યામાં થતો હોય છે। એટલે કે સમય સંખ્યાની અંદર પૂર્ણાંક સંખ્યાઓ, ધન, ઋણ અને શૂન્ય એ ઉપરાંત અપૂર્ણાંકો, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક તથા શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશનો પણ સમાવેશ સમય સંખ્યાઓમાં થાય। સમય સંખ્યાઓને આપણે ધન ઋણ એમ વર્ગીકરણ કરી શકીએ। જે સંખ્યાનો ધન પૂર્ણાંક અંશ અને છેદ બંને ધન પૂર્ણાંક હોય અથવા બંને ઋણ પૂર્ણાંક હોય તે સંખ્યાને ધન સમય સંખ્યા તરીકે ઓળખાય। 3/8, 2/5, -2/-9, -8/-9 એટલે કે બંને ઋણ છે, અંશ અને છેદ બંને, એટલે કે -2/9 હોય, -2/-9 એટલે -+ થઈ જાય, એટલે એ ધન સંખ્યા થઈ, એટલે એનો સમાવેશ ધન સમય સંખ્યામાં થાય। અંશ અથવા છેદ બંને બેમાંથી કોઈ પણ એક ઋણ પૂર્ણાંક હોય તો તે સંખ્યાને ઋણ સમય સંખ્યા તરીકે ઓળખાય। -5/7, -3/8, -9/5, 2/9, -5/8। આમાં આપણે જોયું કે ભાઈ અંશ અથવા છેદ બંનેમાંથી કોઈ પણ એક જ સંખ્યા એ ઋણ હશે,
શૂન્ય સમય સંખ્યા, જેનું મૂલ્ય શૂન્ય થતું હોય એવી સંખ્યાઓને શૂન્ય સમય સંખ્યા તરીકે ઓળખાય. અહીંયા આપણને 16 વિષાંશ આપ્યા છે, તો એ ધન કીધું છે કે ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યામાં વર્ગીકરણ કરો. પાછળ તમને કોષ્ટક આપવામાં આવેલું છે, એમાં ધન, ઋણ અને શૂન્ય એમ સમય સંખ્યાઓનું વર્ગીકૃત કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો 16 વિષાંશ માઇનસ 2 તૃતીયાંશ 8 દશાંશ માઇનસ 9 ભાગ્યા માઇનસ 15 5 2 તૃતીયાંશ અને 10 એ ધન સમય સંખ્યાઓ છે. જ્યારે માઇનસ 20 25 માઇનસ 7 ચતુર્થાંશ 5 ભાગ્યા માઇનસ 3 માઇનસ 44 ભાગ્યા 72 માઇનસ 5 ભાગ્યા 8 માઇનસ 7 ભાગ્યા 9 અને માઇનસ 2 એ ઋણ સમય સંખ્યાઓ છે. જ્યારે 0 ભાગ્યા 11 શૂન્ય અને 0 ભાગ્યા માઇનસ 5 એ શૂન્ય સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે. સમય સંખ્યાનું સંખ્યારેખા ઉપર નિરૂપણ અહીંયા આપણને આપેલું છે. એક સંખ્યારેખા દોરેલી છે, મધ્યમાં 0 છે અને 0થી જમણી બાજુએ ધન પૂર્ણાંકો, 0થી ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો. તો આ પૂર્ણાંક સંખ્યાનું સંખ્યારેખા ઉપર નિરૂપણ કરેલું છે, પણ આ પૂર્ણાંક સંખ્યાઓને પણ આપણે સમય સંખ્યા તરીકે ઓળખી શકીએ. કોઈ પણ બે પૂર્ણાંકોની વચ્ચે અસંખ્ય અપૂર્ણાંકો આવેલા હોય એટલે અપૂર્ણાંક સંખ્યાને આપણે જ્યારે સમય સંખ્યા ઉપર દર્શાવવાના છે ત્યારે આપણે જોઈએ કે ભાઈ માઇનસ 3 દૂતીયાંશ એવું આપણે સંખ્યારેખા ઉપર લખવું છે. તો સૌ પ્રથમ આપણે એક રેખા દોરશું, ઋણ પૂર્ણાંક દર્શાવવો છે તો 0 તમે જમણી બાજુ લઈજો, ત્યાંથી છેદમાં 2 છે, ક્રમશઃ 1-1 સેન્ટીમીટરે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 એમ પૂર્ણાંકો લખો. દરેકના છેદમાં અહીંયા 2 છે તો દરેકના છેદમાં આપણે 2 લઈશું. હવે આપણે માઇનસ 3 દૂતીયાંશ દર્શાવવા છે તો આ માઇનસ 3 દૂતીયાંશ આપણે ઉપર ઘાટું ટપકું અથવા તો ટેક માર્ક કરી શકીએ. આ માઇનસ 3 દૂતીયાંશ છે, માઇનસ 2 ભાગ્યા માઇનસ 2 એનો અર્થ માઇનસ 1 છે, માઇનસ 4 ભાગ્યા માઇનસ 2 એટલે માઇનસ 2 થયા, એટલે માઇનસ 1 અને માઇનસ 2ની વચ્ચે આ સંખ્યા આપણે જોવા મળે છે તેમ આપણે કહી શકીએ. બીજું કીધું છે આપણને 7 અષ્ટમાંશ, તો અહીંયા જો 7 અષ્ટમાંશ ધન પૂર્ણાંક છે, તો 7 અષ્ટમાંશમાં ધન પૂર્ણાંક છે માટે શૂન્યને આપણે કઈ તરફ લઈ ગયા, તો ડાબી બાજુએ લખ્યો. ત્યાંથી દરેક સેન્ટીમીટરે એટલે 1 સેન્ટીમીટરે 1 2 3 4 5 6 7 8 એમ આપણે ક્રમશઃ ટીકમાર્ક કરીએ 1-1 સેન્ટીમીટરે, એટલે સરખા ભાગ થઈ જાય. છેદમાં 8 છે તો દરેકના છેદમાં 8 આપણે લખીએ. અહીંયા 7 અષ્ટમાંશ, તો 7 અષ્ટમાંશ ઉપર તમે ટીકમાર્ક કરી અને તે સંખ્યાને દર્શાવી શકો. અહીંયા આપણને 3 ચતુર્થાંશ માઇનસ 5 સપ્તમાંશ માઇનસ 7 પંચમાંશની સંખ્યારેખા ઉપર દર્શાવો એવું કીધેલ છે. તો દરેક સંખ્યારેખા ઉપર અલગ અલગ સંખ્યા દર્શાવવાની થાય તો 3 ચતુર્થાંશ લખવા હોય તો એ ધન પૂર્ણાંક છે, તો 3 ચતુર્થાંશને દર્શાવવા માટે શૂન્ય ડાબી બાજુએ લઈશું, ત્યાંથી 1 2 3 4 5 6 એમ ક્રમશઃ સેન્ટીમીટરે 1 2 3 4 5 6 એમ અંકો લખીએ. દરેકના છેદમાં 4 લઈએ. હવે 3 ચતુર્થાંશ છે તો 3 ચતુર્થાંશ ઉપર તમે ટીક માર્ક કરો અથવા તો ત્યાં ઘાટું ટપકું કરો. આ રીતે દર્શાવી આપણે 3 ચતુર્થાંશ દર્શાવી શકીએ. એ રીતે માઇનસ 5 સપ્તમાંશ માઇનસ 7 પંચમાંશ તમે સંખ્યારેખા ઉપર દર્શાવી શકો. હવે અહીંયા આપણને એ બી સી ડી ઈ એફ જી એચ ને એવી રીતે દર્શાવો કે એ બી બરાબર બી સી બરાબર સી ડી અને ઈ એફ બરાબર એફ જી બરાબર જી એચ થાય. તો અહીંયા જોઈએ તો 0 થી 1 2 3 તો અહીંયા તમને લાગશે કે ભાઈ 0 ને 1 વચ્ચે સંખ્યાનું માપ
લીધું છે એ નાનું છે પણ એક અને બે વચ્ચે માપ વધારે લીધું છે, તમે સરખાંતરે પણ લઈ શકો. અહીંયા એક બે ત્રણ ચાર, ચાર ભાગ છે એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ થયા, તો એની જગ્યાએ આપણે એક પછીનો અંક છે તો ત્યાં જે સંખ્યા આવે એ આપણે લખી શકીએ. તો એક ઉપર સંખ્યા થશે, અહીંયા એક પંચમાંશ, બે પંચમાંશ, ત્રણ પંચમાંશ, ચાર પંચમાંશ એમ લખીએ તો એને સંકલ્પ સંખ્યા થઈ એ એક પૂર્ણાંક એક પંચમાંશ થઈ એમ કહેવાય. એટલે પાંચ એટલે કે એક પૂર્ણાંક એક પંચમાંશ એટલે પાંચ એકા પાંચ ને છ પંચમાંશ સંખ્યા થઈ એમ આપણે દર્શાવી શકીએ. એ રીતે તમે સંખ્યાઓ લખી શકો. એ રીતે અહીંયા જોશો તો એક બે ત્રણ ચાર ને પાંચ ભાગ છે, તો દરેકના છેદમાં એકના છેદમાં પાંચ, બેના છેદમાં પાંચ એમ સંખ્યાઓ લખી ક્રમશઃ તમે સંખ્યા દર્શાવી શકો. પ્રમાણિત સ્વરૂપ, કોઈપણ સમય સંખ્યા આપેલી હોય તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે સામાન્ય રીતે 45/30 છે તો આપણે એને સીધી સીધી વાત કરીએ તો 45ના અવયવ પાડી દઈએ, 3 3 9, 9 5 45, છેદમાં જોશો તો 3 × 2 એટલે 6 6 35, 3 3 ઉડી જાય છે, અહીંયા માઇનસ છે તો માઇનસ રાખશું, 3 5 15, આમાં 5 5 પણ ઉડી જાય છે તો વધ્યાશું, માઇનસ 3/2 વધે એ એનું પ્રમાણિત સ્વરૂપ થયું તેમ કહેવાય. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે -16/20, તો 16ના અવયવ પાડી દઈએ, 2 2 4 2 8 2 16, અને માઇનસ છે, છેદમાં 5 2 10 2 20, તો 2 2 ઉડી જશે, વધ્યા આપણા જોડે માઇનસ 4 5 5. આ રીતે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખી શકીએ. એ રીતે તમારી જાતે લખવાનું રહેશે. ધન સમય સંખ્યાની સરખામણી, જ્યારે કોઈપણ સમય સંખ્યાને સરખાવી હોય ત્યારે તેના છેદ સરખા બનાવવા જરૂરી બને, તેથી આપણને 2/3 અને 3/5 એવું અહીંયા આપેલું છે, તો 2/3 અને 5/7 આ બે સંખ્યાની સરખામણી કરવી છે. બંનેનો છેદ લેશું તો 3 અને 7 છે, તો 3 અને 7 લસાઅ 21 થશે, તો 2/3 7 વડે ગુણો અને 7 વડે ભાગો એટલે 14 21 થશે. 5/7 છે એને તમારે 3 વડે ગુણો અને 3 વડે ભાગો એટલે 15 21 થશે. હવે આપણે સરળતાથી કહી શકીએ કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી, તો 15 અંશ મોટો છે એટલે 15 21 મોટા છે કોના કરતાં, 14 21 કરતાં. અથવા આને આપણે એમ કહી શકીએ કે 14 21 નાના છે 15 21 કરતા. 14 21 એ કોનો સમપૂર્ણાંક છે, તો 2/3 15 21 એ 5/7 સમપૂર્ણાંક છે, તો 2/3 નાના છે 5/7 એમ આપણે કહી શકીએ. ઋણ સમય સંખ્યાઓ હોય, બંને ઋણ હોય, તો જે અંક મોટો હોય એ સંખ્યા નાની નાની અને જેનો અંક નાનો છે એ સંખ્યા મોટી એવું આપણે અહીંયા જોઈએ. સામાન્ય રીતે 7/5 અને માઇનસ 5/3 છે તો એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે, તો આપણે અહીંયા જોઈશું કે ભાઈ 7 -7/5 અને -3/5, તો બંનેના છેદ સરખા છે, તો આપણે છેદ સરખા હોય તો છેદ સરખા કરવાની જરૂરિયાત નથી. આપણે સંખ્યા રેખા ઉપર જેમ ડાબી બાજુ જઈએ તેમ અંક મોટો થતો જાય, પણ વાસ્તવમાં તેનું મૂલ્ય અંક મોટો થાય પણ ઋણ ચિહ્ન હોવાના કારણે એ સંખ્યા નાની છે તેમ કહેવાય, તો -7/5 નાના છે -3/5 એમ લખી શકાય. પણ જો અહીંયા ઋણ અને ધન સમય સંખ્યા હોય તો દેખીતી રીતે આપણને ખબર પડે કે ભાઈ ઋણ સમય સંખ્યા હોય એ ધન સમય સંખ્યા કરતાં હંમેશા નાની હોય. આમ જાતે અહીંયા ચિહ્ન મૂકવાના છે, તો અહીંયા
मोटा छे नाना छे अने बराबर छे तेमाथी योग्य विकल्प पसंद करी जाते लखवानो छे। तो अहीं आपणे जोईए कि माइनस सात एकवीसांश अने त्रण नवमांश तो एक ऋण छे ने एक धन छे। तो अहीं आपणे सीधी रीते कही शकीए कि भाई ऋण पूर्णांक के धन अपूर्णांक करता नानो होय तो माइनस सात एकवीसांश नाना छे त्रण नवमांश करता। आ बन्नेમાં ऋण माइनस बे अने माइनस त्रण एटले माइनस माइनस प्लस थशे एटले बे तृतीयांश थशे बराबर बे तृतीयांश आवे एटले वच्चे बराबरनो चिन्ह आवे। माइनस पांच नवमांश माइनस नौ भाग्या पांच भाग्या माइनस नौ तो आ धन संख्या थशे कारण के माइनस पांच भाग्या माइनस नौ एटले माइनस माइनस प्लस थई जाय एटले धन समय संख्या छे ए ऋण समय संख्या करता मोटी होय ए प्रमाणे जाते तमे चिन्ह करीने लखी शको। બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા અહીંયા આપણે જોઈશું તો ઘણા બધા ઉદાહરણો આપણે જોઈએ છે કે બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા આપણે લખવાની હોય ત્યારે આપણે અહીંયા જોઈએ કે ભાઈ બે સમય સંખ્યાઓ છે એને આપણે વચ્ચે લખવી વચ્ચેની સમય સંખ્યા લખવી છે। તો અહીંયા જોઈશું આપણને એક ઉદાહરણ આપ્યું છે માઇનસ ત્રણ પંચમાંશ અને માઇનસ એક તૃતીયાંશ વચ્ચેની પાંચ સમય સંખ્યા શોધો। तो सौ प्रथम बने छेद सरखो करवानो तो छेद सरखो करिए तो पांच अने त्रण नो लसा पंदर थशे एटले त्रण वडे गुण्या अने त्रण वडे भाग्या एटले माइनस नौ पंदर अंश आया। एज रीते माइनस एक तृतीयांश ने पांच वडे गुणो अने पांच वडे भागो तो आपणने माइनस पांच पंदर अंश मळे। तो माइनस पांच अने माइनस नौ नी वच्चे माइनस छ माइनस सात अने माइनस आठ एम त्रण अंकों मळशे तेथी पांच बाकी छे तो जवाब शक्य नथी तो तेने दस वडे गुणो अने दस वडे भागो तो माइनस नव्वाणु भाग्या एक सौ पचास अने माइनस पचास भाग्या एक सौ पचास तो माइनस पचास थी मोटा माइनस एकावन बावन तेपन चौपन पंचावन एम क्रमशः तमे लखी दरेकना छेदमां एक सौ पचास लखो एटले आपणने माइनस पचास थी माइनस नव्वाणु वच्चे नी समय संख्याओ प्राप्त थाय। एज रीते आ दाखला जाते गणी अने एना जवाब आपवाना छे। एक उदाहरण तरीके अहीं लईए आपणे के भाई माइनस पांच तृतीयांश अने माइनस त्रण अष्टमांश वच्चेनी पांच समय संख्या लखो तो माइनस पांच तृतीयांश अने त्रण अष्टमांशनो छेद ત્રણ અને આઠ છે તો એનો લસા આપણે જોઈએ કે બંનેનો છેદ સરખો કરીએ તો ત્રણને આઠ વડે ગુણીએ તો ચોવીસ થશે તો અંશને પણ આઠ વડે ગુણીએ તો માઇનસ ચાલીસ ભાગ્યા ચોવીસ થાય। એ રીતે ત્રણ અષ્ટમાંશમાં ત્રણ વડે અંશને ગુણો તો છેદને પણ ત્રણ વડે ગુણીએ તો આઠ ત્રણ ચોવીસ એટલે ચોવીસ છેદ આવશે બંનેનો છેદ સમાન થઈ ગયો। ત્રણ ગુણ્યા ત્રણ એટલે માઇનસ નવ ભાગ્યા ચોવીસ। હવે માઇનસ નવ અને માઇનસ ચાલીસ વચ્ચે ઘણા બધા અંકો છે અંશમાં તો ક્રમશઃ સંખ્યા લખતા જાઓ માઇનસ ચાલીસથી નાની કરો અથવા તો નવથી મોટી કરો તો માઇનસ ચાલીસ માઇનસ અડત્રીસ માઇનસ સાડત્રીસ માઇનસ છત્રીસ ભાગ્યા ચોવીસ માઇનસ પાંત્રીસ ભાગ્યા ચોવીસ એમ ક્રમશઃ સંખ્યાઓ આપણે લખી શકીએ। એ રીતે આ જાતે ગણવાના દાખલાઓ આપણે આગળ ગણવાના। પેટર્ન આગળ વધાવો તો ક્રમશઃ અંશમાં જોજો એક એક અંક વધે છે તો માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ લખ્યા નીચે જુઓ તમે ત્રણ છ નવ બાર તો ત્રણમાં છ પછી છ હશે એટલે ત્રણ સંખ્યા ઉમેરાયેલી છે ક્રમશઃ ત્રણ ત્રણ ઉમેરાય છે તો દરેકના છેદમાં ત્રણ ત્રણ સંખ્યા ઉમેરતા જઈએ તો પંદર અઢાર એકવીસ ચોવીસ એટલે માઇનસ પાંચ પંદર અંશ માઇનસ છ અઢાર અંશ માઇનસ સાત એકવીસ અંશ માઇનસ આઠ ચોવીસ અંશ એમ પેટર્ન લખી શકાય। એ રીતે અહીંયા પણ તમે લખી શકો। હવે વધુ મહાવરા માટે નવ પોઈન્ટ એકની ગણતરી તમારે જાતે કરવાની રહેશે પાઠ્યપુસ્તકમાંથી। સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ તો સમાન છેદવાળી બે સમય સંખ્યાઓનો સરવાળો કરવા માટે છેદને હંમેશા સમાન કરી અંશનો સરવાળો કરવામાં આવે છે। તો અહીંયા જોઈશું પાંચ ચતુર્થાંશ અને માઇનસ અગિયાર ચતુર્થાંશ બંનેનો છેદ સરખો છે તો છેદમાં ચાર પાંચ વત્તા માઇનસ અગિયાર એટલે માઇનસ છ ભાગ્યા ચાર અતિસંક્ષિપ્ત રૂપ આપતા માઇનસ ત્રણ ભાગ્યા બે આપણને પ્રાપ્ત થાય પણ છેદ અલગ અલગ હોય ત્યારે આપણે એનો લસા લઈ
माइनस बे तृतीयांश वत्ता त्रण अष्टमांश तो माइनस बे त्रण अने आठनो लसा चौबीस थशे तो त्रण अने आठ त्रण ने आठ वडे गुणे तो अंश ने पण आठ वडे गुणो त्रण ने त्रण वडे गुणे तो आठ ने पण त्रण वडे गुणो एटले बन्नेनो छेद चौबीस आई जाए छेदमां चौबीस लखी अंशमां जे संख्याओ छे ते माइनस सोळ वत्ता नव लख्या बन्ने असमान चिन्ह छे एटले बादबाकी थई सोळमांथी नव थता माइनस सात वध्या माइनस सात भाग्या चौबीस एम तमे सरवाळा करी शको। आ विभाग जाते गणवानो छे ए जाते गणी शकाशे। विरोधी घटक बे समय संख्यानो शून्य सरवाळो शून्य थाय तो ते बे संख्याओ एकबीजाने विरोधी कहेवाय तो बे तृतीयांश वत्ता माइनस बे तृतीयांश बराबर जीरो अथवा माइनस बे तृतीयांश वत्ता बे तृतीयांश तो बे तृतीयांशनो विरोधी घटक माइनस बे तृतीयांश थाय ત્રણ અગિયારાંશનો વિરોધી ઘટક માઇનસ ત્રણ અગિયારાંશ થાય પરસ્પર એકબીજાના વિરોધી છે તેમ આપણે કહી શકીએ। બાદબાકી બે સમય સંખ્યાની બાદબાકી કરવા માટે સમય સંખ્યાઓનો વિરોધી ઘટક લઈ બીજી સંખ્યામાં ઉમેરવામાં આવે છે એટલે કે બાદ કરવાના હોય સાત ભાગ્યા નવ માઇનસ પાંચ બે પંચમાંશ સાત નવમાંશ વત્તા બે પંચમાંશ બે પંચમાંશનો વિરોધી ઘટક माइनस बे पंचमांश थाय हवे बने छेद अलग अलग है तो छेद सरखो करो पिस्तालीस थे तो नौ पंचो पिस्तालीस तो सात पंचो पोतरीस पांच नौ पिस्तालीस तो नौ दू अठार एट माइनस अठार पांतरीस मे अठार जाए सत्तर भाग्या पिस्तालीस थाय ए रीते आ दाखलाओ तमारी जाते गणवाना रहेशे। બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે અંશ અને છેદને અલગ અલગ ગુણાકાર કરી તેને અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકારના સ્વરૂપમાં લખવામાં આવે દાખલા તરીકે બે પંચમાંશ ગુણ્યા માઇનસ પાંચ નવમાંશ છે તો અંશ અંશનો ગુણાકાર માઇનસ દસ નવ પંચો પિસ્તાલીસ માઇનસ દસ પિસ્તાલીસ અંશ એવું આપણે લખી શકીએ। એમ આ દાખલાઓ જાતે ગણી અને જવાબ આપવાના છે। વ્યસ્ત સંખ્યાઓ જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય એકબીજાની પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે તેમ કહેવાય દાખલા તરીકે પાંચ નવમાંશ ગુણ્યા નવ પંચમાંશ કરીએ તો જવાબ શું આવશે એક કારણ કે નવ નવ ઉડી જશે પાંચ પાંચ ઉડી જશે એટલે એક જવાબ આવ્યો તો પાંચ નવમાંશનો વ્યસ્ત નવ પંચમાંશ થાય। ભાગાકારની ક્રિયા ભાગાકારની ક્રિયાની અંદર ભાગાકારમાં જ્યારે સાદુરૂપ આપવાનો હોય ત્યારે ભાગાકારનો ગુણાકાર કરવામાં આવે ગુણાકાર કરીએ ત્યારે ભાગાકાર પછીની સંખ્યાનો વ્યસ્ત લખવો પડે એટલે માઇનસ સાત દ્વિતીયાંશ ગુણ્યા ચાર તૃતીયાંશ છે એનો વ્યસ્ત ત્રણ ચતુર્થાંશ થયો માઇનસ એકવીસ ભાગ્યા આઠ। આ રીતે આપણે સરવાળા બાદબાકી કરી અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની ક્રિયાઓ કરી શકીએ છીએ। આવા દાખલાઓનો અભ્યાસ તમે ધોરણ સાતના પુસ્તકમાંથી સ્વાધ્યાય નવ પોઈન્ટ બેમાં આપેલા છે વધારાનો અભ્યાસ કરી શકો। હવે પ્રકરણ દસ છે પ્રકરણ દસની અંદર સામાન્ય આપણને પ્રાયોગિક ભૂમિતિ વિશે આપેલું છે આપણને પહેલાં કીધું કે ભાઈ ત્રણ સેમી ત્રિજ્યાવાળું વર્તુળની રચના કરો તો આપણે સૌ પ્રથમ અણીવાળી પેન્સિલની મદદથી કોરા કાગળ ઉપર એક ટપકું કરો ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવું છે તો માપપટ્ટી ઉપર ત્રણ સેન્ટીમીટર જેટલો માપ લો તમે પરિકરની મદદથી તો એ આ રીતે આપણે માપ લઈશું ત્રણ સેમી કેન્દ્ર ઉપર જ્યાં ટપકું કર્યું છે તેને કેન્દ્ર લઈ એટલે કે પરિકરની તીક્ષ્ણ અણી ત્યાં મૂકી અને પરિકર વડે વર્તુળાકાર રચના કરશું ફૂટપટ્ટીની મદદથી આપણે ત્રણ સેમી ત્રિજ્યા માપી છે એટલે આ વર્તુળની ત્રિજ્યા ત્રણ સેમીવાળું વર્તુળની રચના થઈ તેમ આપણે કહી શકીએ। હવે આની ઉપર તમારે જીવા રેખા એવું આપણને આપેલું છે કે ભાઈ ચાર સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોડી તેમાં ત્રિજ્યા જીવા અને વ્યાસ દર્શાવો તો હું આ ત્રણ સેમીવાળું ઉદાહરણમાં તમને ત્રિજ્યા જીવા અને વ્યાસ તો ત્રિજ્યા દર્શાવવા માટે વર્તુળ પરનું બિંદુ અને વર્તુળનું કેન્દ્રને જોડતો રેખાખંડ જેને શું કહેવામાં આવે વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખીએ। જીવા વર્તુળ પરના કોઈપણ બે બિંદુ આ કેન્દ્ર સી છે તો અને એ લીધું તો સી એ ત્રિજ્યા થઈ છે એમ કહેવાય વર્તુળ પરના બે બિંદુઓ બી અને સી લઈએ
આ બે બિંદુઓને જોડતો રેખાખંડ આપણે રચીએ, આને જીવા તરીકે ઓળખવામાં આવે, તો જીવા બરાબર BC રેખાખંડ એમ આપણે દર્શાવી શકીએ. વ્યાસ દર્શાવો હોય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, જેને આપણે વર્તુળનો વ્યાસ તરીકે ઓળખીએ છીએ, તો CD એ વર્તુળના કેન્દ્રમાંથી રેખાખંડ પસાર થાય છે, એટલે કે વ્યાસ બરાબર CD. જે લાંબામાં લાંબી જીવા છે, કેન્દ્ર C છે, એમ તમે અલગ અલગ ભાગ દર્શાવી શકો. અહીંયા તમને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી એમાં આ રીતે ભાગ દર્શાવવાના છે. કોઈ એક માપનો રેખાખંડ AB દોરી, તેના જેટલા જ માપનો બીજો રેખાખંડ CD દોરો, તો આપણે રેખાખંડ AB 4 સેમીનો દોરીએ તો 0 થી 4 સેમી જેટલું અંતર લઈ આપણે રેખાખંડ AB દોર્યો. તમારે હવે CD રેખાખંડ એટલા જ માપનો રચવાનો છે, તો એક બિંદુ લઈ ત્યાં આપણે સી રેખાખંડ લઈએ, એને કેન્દ્ર લઈ બી જેટલી ત્રિજ્યા લઈએ. આ CD રેખા એક રેખાની કિરણ દર્શાવ્યું, અથવા તો તમે એમ ના દોરો તો રેખા એક દોરી દેવાની, તેના ઉપર એક જગ્યાએ બિંદુ સી લઈ લેવાનું, કોઈપણ જગ્યાએ AB જેટલું અંતર લઈ સીને કેન્દ્ર લઈ રેખા ઉપર એક ચાપ રચો. જે જગ્યાએ ચાપ છેદશે રેખાને ત્યાં D બિંદુ માપો. હવે તમે માપશો તો સી અને D વચ્ચેનું અંતર 4 સેમી છે તેમ આપણને જોવા મળશે. આ રીતે આપણે જાતે ગણીએ રચનાઓ કરવાની છે. બીજી છે લંબ રેખાઓ. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદતી હોય તેવા રેખાઓને લંબ રેખાઓ તરીકે ઓળખવામાં આવે. અહીંયા એક રચના છે, રેખાખંડના લંબ દ્વિભાજક એટલે કે રેખાખંડના બે સમાન ભાગ કરે તેને રેખાખંડનો લંબ તરીકે ઓળખવામાં આવે. એટલે કે એક રેખા દોરીએ, અહીંયા આપણને કેટલીક રચનાઓ આપેલી છે નીચે, એ રચનાઓમાં અહીંયા તમને શીખવાડું. રેખા Lની બહારના ભાગમાં બિંદુ P લો, તો આ રેખા L છે, પહેલી રચના છે, જાતે ગણીએ તેમાંથી. તો રેખા L ની બહારના ભાગમાં બિંદુ P પસંદ કરી ઉપરની તરફ, P ને કેન્દ્ર લઈ L ને લંબ હોય તેવી રેખા P દોરો. P માંથી પસાર થતી અને L ને લંબ હોય તેવી, તો P માંથી પસાર થતી દોરવાની છે, P ને કેન્દ્ર લો, અનુકૂળ ત્રિજ્યા લઈ અને રેખા L ઉપર છેદે તેવા બે ચાપ રચો, ત્યાં નામ આપી દો A અને B. હવે AB રેખાખંડ જેટલી અથવા તેના કરતાં ઓછી પણ અડધાથી ઓછી ન હોય તેવી રીતે ત્રિજ્યા લેવાની, અને નીચેની તરફ ઉપરના ભાગમાં બિંદુ P લીધું હોય તો નીચેના ભાગમાં લખો, ચાપ દોરો. બિંદુ B લઈ તેને નીચેના ભાગમાં ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં કોઈ નામ આપી દો D. હવે P અને D માંથી પસાર થતી રેખા દોરો, એટલે PD રેખા રેખા L ને લંબ છે તેમ કહેવાય. રેખા L પર બિંદુ P આપેલું હોય, હવે આ બહારના ભાગમાંથી રચી, તો બીજા ભાગની અંદર આપણે જોઈએ કે રેખા L પર બિંદુ P આપેલી છે તેવી રચના દોરવી છે. તો સૌ પ્રથમ એક રેખાની રચના કરો. રેખા L, તેની ઉપર કોઈ જગ્યાએ બિંદુ P લો, P ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે રેખા L ને બંને તરફ છેદે તેમ ચાપ રચો. આ ચાપને કોઈ નામ આપી દો A અને B. એને કેન્દ્ર લઈ અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ ઉપરની તરફ અને નીચેની તરફ ચાપ રચો. B ને કેન્દ્ર લઈ ઉપરની તરફ અને નીચેની તરફ ચાપ રચો. આ બંને ચાપને કોઈ પણ નામ XY આપીએ. આ બંને બિંદુઓને
જોડતી રેખા રચો જે પીમાંથી પસાર થતી રેખા થશે. આ રેખા પણ એલને લંબ છે એટલે કે એલ લંબ એક્સ વાય રેખા થઈ એમ આપણે કહીએ. અહીંયા એલ લંબ પીડી રેખા થઈ તેમ આપણે કહી શકીએ. એટલે કે આ રીતે રેખાની બહારના બિંદુ અથવા રેખાના અંદરના બિંદુમાંથી રેખાને લંબ રેખાની રચના કરવી એમ આપણે કહીએ. બીજું એક ઉદાહરણ છે, 6.5 સેમી રેખા લંબાઈનો રેખાખંડ દોરો. આ રેખાખંડને બે સરખા ભાગમાં માપપટ્ટી અને પરિકરની મદદથી વહેંચો. આપણને એવું કહેવામાં આવે છે કે બે રેખાખંડોને સરખા ભાગ લો. તો અહીંયા આપણને રેખાખંડ 6.5 સેમીનો દોરવાનો છે, તો આપણે માપપટ્ટીની ઉપર 6.5 સેમીની લંબાઈનો રેખાખંડ રચીએ માપપટ્ટીની મદદથી. તો આ 6.5 સેમીનો રેખાખંડ દોરો એવું કીધું છે. ત્યાં નામ આપવાનું, આપણને નામ આપેલ નથી તો આપણે જાતે આપણે નામ લખી શકીએ. એ બી એને કેન્દ્ર લે. હવે શું કે રેખાખંડને બે સરખા ભાગમાં માપપટ્ટી અને પરિકરની મદદથી રેખાની રચના કરો વહેંચો. તો અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ ઉપરની તરફ ચાપ મારો, નીચેની તરફ ચાપ મારો. હવે કેન્દ્ર બદલી નાખો, એની જગ્યાએ બી ઉપર કેન્દ્ર લઈ આ ચાપને છેદે તેમ ત્રિજ્યા ન બદલાય તે રીતે આપણે ચાપ મારવાના થાય. આ બંને ચાપને જોડતો રેખાખંડ રચો અથવા રેખા રચો. જે બિંદુમાં છેદે તે એમ નામ આપો. હવે એમ જોઈશું તો 6.5ના અડધા માપ આપણને જોવા મળશે. તો આ બંને સરખા ભાગની રચના કરી એમ આપણે કહી શકીએ. હવે ખૂણો, તો ખૂણાના દ્વિભાજકની રચના. સામાન્ય રીતે આપણે કોઈ પણ પ્રકારનો ખૂણો લઈએ, લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ, અંદાજિત આપણે ખૂણા લખીએ, ખૂણાનો દ્વિભાજક. તો ખૂણાની દ્વિભાજકની રચના કરવા માટે અંદાજિત એક આપણે ખૂણાની આકૃતિ દોરીએ. ખૂણો એ બી સી એમ નામકરણ કરશું. હવે ખૂણાના શિરોબિંદુ બી ઉપર કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાથી એક ચાપ રચો. જે બીસી કિરણ અને બી એ કિરણને જે બિંદુમાં છેદે ત્યાં બે નામ ડી અને ઈ આપીએ. તેટલી ત્રિજ્યા રાખીને અથવા ડી ઈ જેટલા માપની ત્રિજ્યા લઈને પણ રચી શકાય. તો તેટલી ત્રિજ્યા રાખી ખૂણાના અંદરના ભાગમાં ડીને કેન્દ્ર લઈ ચાપ મારો, ઈને કેન્દ્ર લઈ અને એ ચાપને છેદે તેમ બીજા ચાપની રચના કરો. આ બંને રચના કર્યા પછી છેદબિંદુમાંથી પસાર થતું કિરણ રચો. તો અહીંયા બી એફ કિરણ એ ખૂણાનો દ્વિભાજક થયો તેમ કહેવાય. તો આ ખૂણા એ બી સીના બે સરખા ભાગ ખૂણો એ બી એફ બરાબર ખૂણો સી બી એફ રચો, માટે બી એફ કિરણ એ ખૂણાનો દ્વિભાજક કહેવાય. અહીંયા આપણને એવું કહે કે ભાઈ 60 અંશના ખૂણોની રચના કરો અને તેનો દ્વિભાજકની મદદથી 30 અંશનો ખૂણો રચો. ફક્ત પરિકરનો ઉપયોગ કરવાનો છે. સૌ પ્રથમ આપણે 60 અંશના ખૂણાની રચના. તો આ કિરણ લીધું, તેને બી સી કિરણ એવું નામ આપ્યું. બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે અર્ધ વર્તુળાકાર ચાપ રચો. બીસી કિરણ ઉપર ડી સ્થાને આ ચાપ છેદે છે, ડીને કેન્દ્ર લો.
અને તેટલી ત્રિજ્યા વડે ચાપરા છીએ. જે અર્ધવર્તુળ ચાપને જે બિંદુમાં છેદે તે આપણે કોઈ પણ નામ આપી શકીએ, તો એ નામ આપીએ. તો આ એ બી સી ખૂણો એ 60° ખૂણો થાય. હવે 30° ખૂણો રચવો હોય તો આનો દ્વિભાજક રચવો પડે, તો 60ના બે સરખા ભાગ 30-30ના થાય, તો એટલે ત્રિજ્યા વડે જેમ ઉપરની રચના કરી એમ ડી અને એ બિંદુએ કેન્દ્ર લઈ અને ચાપ રચતા આપણને એક છેદબિંદુ ખૂણાના અંદરના ભાગમાં મળશે. તેમાંથી પસાર થતું કિરણ બીઈ દોડ્યું તો આ બીઈ કિરણ રચવાના કારણે આ ખૂણાનું માપ 30° અને આ ખૂણાનું માપ પણ 30° થાય. આની મદદથી, ખૂણાના દ્વિભાજકની મદદથી આપણે અલગ અલગ માપના ખૂણાઓ રચી શકીએ. 30, 15, 45, 90 એમ અલગ અલગ ખૂણાઓ તમે રચી શકો છો. તો એ ધોરણ 7ની અંદર આપણે ભણેલા છે એ પ્રમાણે દરેક ખૂણાની રચના કરવાની રહેશે જાતે. હવે ત્રિકોણની રચના. સામાન્ય રીતે આપણે ત્રિકોણની વાત કરીશું તો ત્રિકોણની અંદર અલગ અલગ માપના ખૂણાઓ આપણે રચવાના છે. તો 3 બાજુની લંબાઈ આપેલી હોય તેવા ત્રિકોણની રચના, તો આપણને 3 બાજુની લંબાઈ એ બી સી આપેલી છે. તો આ 3 બાજુની લંબાઈનો ઉપયોગ કરી એ બી, બી સી અને એ સી પરથી ત્રિકોણની રચના કરવી છે. તો અહીં આપણે જાતે કરેલો દાખલા નંબર 1 વિચારીએ. તો સૌ પ્રથમ ત્રિકોણ એબીસીની રચના કરવાની છે, તો એની કાચી આકૃતિ દોરી દઈએ. એબીનું માપ 7 છે, બીસીનું માપ 8 સેમી છે અને એસીનું માપ 9 સેમી છે, એવો આપણે ત્રિકોણ રચવાનો છે. તો સૌ પ્રથમ પાયાની રચના કરશું. પાયો બીસી બરાબર 8 સેમી છે, તો આપણે 8 સેમી પાયાને ની રચના લઈએ. તો 0થી ચાલુ કરી 8 સેમી સુધીની લંબાઈ આપણે લઈશું. આને આપણે બીસી એવું નામ આપીએ. હવે એબીની રચના 7 સેમીની કરવાની છે, તો તમે 0થી 7 સેમી પરિકર ઉપર ત્રિજ્યા લો. સાત સેમી ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર લઈ બીસીના ઉપરના ભાગમાં આપણે ચાપ મારશું. હવે એસીની રચના કરવી છે. એસીનું માપ આપણું 9 સેમી છે, તો 9 સેમી જેટલી ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર લઈ આપણા ચાપને છેદો. તો અહીંયા છેદતો નથી, તો સહેજ જૂના ચાપને આપણે લંબાવી દઈશું. આ બંને પરસ્પર જ્યાં છેદે ત્યાં એ નામ આપશું. એ બી રેખાખંડ દોરો અને એ સી રેખાખંડ. આ રીતે તમે એબીસીની માપ ત્રિકોણની રચના કરી શકો. બીજો પ્રશ્ન છે, જેની બાજુનો માપ 5 સેમી હોય તેવા સંબાજુ ત્રિકોણની રચના કરો. તો આપણે સંબાજુ ત્રિકોણની કાચી આકૃતિ દોરીએ કે જેમાં દરેક બાજુનો માપ 5 સેમી છે. તો પાયો 5 સેમીનો દોરી અને બી અને સીને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા, એટલે કે 5 સેમી જેટલી ત્રિજ્યાની મદદથી એ બિંદુ આ જેમ નક્કી કર્યું તેમ કરી અને તમે દોરી શકો. એમ અલગ અલગ પ્રકારના આપણે સમબાજુ ત્રિકોણ અથવા તો વિષમબાજુ ત્રિકોણ કે સમદ્વિબાજુ ત્રિકોણ રચી શકીએ. ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણાની રચના. ત્રિકોણની રચના
અહીંયા આપણને એક જાતે કરીએ એમાં બીજા પ્રકારની રચના છે, ડીઈ બરાબર 8 સેમી, ઈએફ બરાબર 5 સેમી અને માપખૂણો ઈ બરાબર 60 સેમી છે. તો અહીંયા આપણે આ જાતે ગણો એનો સ્વાધ્યાયનો પહેલો દાખલો લઈએ. તો કાચી આકૃતિ દોરીએ, ડીઈએફ ઈ ખૂણાનું માપ 60 અંશ આપ્યું છે, ડીઈનું માપ 8 સેમી છે, ઈએફનું માપ 5 સેમી છે. આવા ત્રિકોણની રચના કરવી છે તો સૌ પ્રથમ ત્રિકોણની રચના કરવા માટે પાયાની રચના કરવી પડે. તો અહીંયા પાયો લઈએ આપણે, 5 સેમીના માપનો પાયો રચવાનો છે. તો 5 સેમીનો રેખાખંડ ઈએફ ફૂટપટ્ટીની મદદથી રચો. ઈ આગળ 60 અંશનો ખૂણો છે તો એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાની મદદથી આપણે અર્ધવર્તુળ ચાપ રચીએ. એટલી ને એટલી ત્રિજ્યા રાખી અને ચાપને છેદીએ. અને એક કિરણ ઈ એક્સ કિરણ રચ્યો. આ 60 અંશના ખૂણાની રચના થઈ, જે અગાઉ આપણે જોઈ એ જ પ્રમાણે 60ના ખૂણાની રચના કરી. હવે ડીઈનું માપ 8 સેમી લેવાનું છે, પરિકર ઉપર 8 સેમીની ત્રિજ્યા માપો. એને કેન્દ્ર લઈ 8 સેમી એ ચાપ મારો જે ઈએક્સ કિરણને છેદશે. આપણે કિરણ નાનું દોર્યું છે તો થોડું લંબાવી દઈએ. આ ઈએક્સ કિરણ લીધું. હવે જે જગ્યાએ 8 સેમીનો ચાપ આવ્યો ત્યાં તમે નામ ડી આપો, ડી અને એફને જોડી દો. આ રીતની રચના થઈ, આ 8 સેમી આવ્યો. તો આ રીતે આપણે બે બાજુ અને વચ્ચેના ખૂણાની રચના કરી શકીએ તેવા ત્રિકોણને. હવે ત્રિકોણના બે ખૂણા ના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના. બે ખૂણા અને અંતર્ગત બાજુનું માપ આપ્યું હોય તેવા ત્રિકોણની રચના કરવી હોય તો આપણે શું કરશું? અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણ PQR રચો. ત્રીજો પ્રકાર છે કે બે ખૂણા અને વચ્ચેની બાજુ ના માપ પરથી ત્રિકોણની રચના. અહીંયા આપણે જોઈએ એક દાખલાની રકમ છે કે ત્રિકોણ PQR રચો જેમાં QR બરાબર 7 સેમી હોય. તો આપણે ત્રિકોણ PQR ની કાચી આકૃતિ દોરીએ. PQR QR 7 સેમી છે, PQR ખૂણો 60 અંશનો છે, PQR બરાબર 100 અંશ છે. સૌ પ્રથમ QR રેખાખંડ રચશું અને એનું માપ 7 સેન્ટીમીટર માપી લઈશું. ક્યુ આગળ 60 અંશનો ખૂણો છે, એ ખૂણો આપણે પરિકરની મદદથી રચી શકશું. આર આગળ 100 અંશના ખૂણાની રચના કરવાની છે.
कोण मापक ने मदद थी तमे 100 अंश नो खूणो लई शको। तो 100 अंश नो खूणो लई आने आपणे दौड़वा जईशुं। तो आ रीते आपणने बंने किरणों एक बीजा ने समांतर जता होय एवुं लागशे, जे आगळ जता छेदशे नहीं। बहु लंबाईए जई अने एकबीजाने छेदशे एवुं बनशे। अहींया रकममां भूल होय एवुं बनी शके। હવે આપણે જે આકૃતિ દોરતા હતા એ આકૃતિની રકમમાં ભૂલ છે। ત્રિકોણ PQR રચો, QR બરાબર 7 સેમી, PQ બરાબર 60 સેમી અને ખૂણો PQR એવું લખેલું છે, ત્યાં લખાશે PRQ। આપણે આવી રચના કરી હતી, આપણે જે આકૃતિ દોરતા હતા એની અંદર સૌ પ્રથમ આપણે QR દોડ્યું હતું, પણ જે ઉપરની તરફ રચીતી આકૃતિ જેથી તેના ચાપ પરસ્પર છેદતા નહોતા, એટલે ફરીથી આકૃતિ આપણે દોડશું। QR બરાબર 7 સેમી લીધો, એક QX કિરણની રચના કરશું જે ખૂબ જ ઊંચે સુધી ખેંચવી પડશે। આ QX કિરણ 60 અંશના ખૂણાની રચના કરે। હવે આ આગળ આપણે 100 અંશનો ખૂણો લેવો પડશે, 100 અંશનો ખૂણો પરિકરની મદદથી રચી શકાશે નહીં, માટે આ ખૂણાને રચના કરવા માટે આપણે કોણમાપકનો ઉપયોગ કરવો પડશે। કોણમાપકની મદદથી આપણે અહીંયા 100 અંશનો ખૂણાની રચના કરી, તેની ઉપર પસાર થતું કિરણ આપણે રચશું આડમોથી, જે કિરણને આગળની તરફ લંબાવતા RY કિરણની રચના કરી, બંને કિરણો જ્યાં પરસ્પર છેદે ત્યાં P નામ આપવું પડશે, એટલે આ રીતે રચના તેની થઈ શકે। બીજું એક છે, હવે જે આપણે આ ભૂલ હતી એના કારણે અને જે હું દોર્યો સૌ પ્રથમ એમાં બંને કિરણો બહારની તરફ જઈને છેદતા હતા, એટલે હું ફરીથી આ રચના તમને સમજાવી એ શાંતિથી ફરીથી જોઈ લીધી। ત્રિકોણ એક બાજુનું, ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા ત્રિકોણની રચના કરવી, એના માટે આપણે રચના જોઈએ। હવે અહીંયા આપણે લઈશું ત્રિકોણ DEFની રચના કરો, જેમાં E બરાબર 90 અંશ હોય, DE બરાબર 5 સેમી હોય, તેવો અહીંયા એક કાટકોણ ત્રિકોણ રચો, કે કાટકોણ એક બાજુનું માપ, કર્ણનું માપ આપેલું હોય તેવો ત્રિકોણ। તો અહીંયા આપણે પહેલી રચનાની વાત કરીએ, એક કાટકોણ ત્રિકોણ રચો, એટલે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ કાચી આકૃતિમાં, એનું કોઈ પણ નામ આપી દઈશું ABC। કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ, એનું માપ 8 સેમી થશે, એક બાજુની લંબાઈ 5 સેમી છે, એટલે પાયાનું માપ આપણે 5 સેમી લઈશું। સૌ પ્રથમ અહીંયા આપણે 5 સેમીના માપનો રેખાખંડ રચશું, આને આપણે BC નામ આપશું। હવે B આગળ કાટખૂણાની રચના કરવાની છે, તો સૌ પ્રથમ પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યાની મદદથી અર્ધવર્તુળની રચના કરશું,
90° ખૂણો પડીકળની મદદથી રચી શકાય. અહીંયા જ્યાં બીસી રેખાખંડને અર્ધવર્તુળ છેદે છે ત્યાં કેન્દ્ર લઈ 60° ચાપ મારશું. 60ને કેન્દ્ર લઈ બીજો ચાપ મારશું એટલે 120° ખૂણો રચાશે. 120 60ના ઉપર જ કેન્દ્ર રાખી ઉપરની તરફ ચાપ મારશું. 120 ઉપર કેન્દ્ર લઈ અને ફરીથી તેને છેદશું. અહીંયા આપણને બે ચાપ જ્યાં છેદે છે ત્યાં પસાર થતો રેખાખંડ કિરણ રચે, જેને બી એક્સ કિરણ રચ્યો એટલે એક્સ બી સી ખૂણો 90° થઈ ગયો. હવે એસીનું માપ 8 સેમી લેવું છે તો પરિકર ઉપર આપણે 8 સેમી ત્રિજ્યા લઈ અને સીને કેન્દ્ર લઈ બી એક્સ કિરણને છેદે તેમ ચાપ રચશું. ચાપ જ્યાં છેદે ત્યાં એ નામ આપીએ. એ અને સીને જોડીએ. આ રીતે આપણને 8 સેમી કર્ણ એક બાજુ અને કાટખૂણો એમ કાટખૂણ ત્રિકોણની રચના થતી જોવા મળે. આ રીતે આપણે વિડિયો જોયો, એમાં 2 ચેપ્ટરો જોયા, તેનો વધારે અભ્યાસ તમારા સ્વાધ્યાયોમાંથી અને જાતે ઘણું કરી અને પૂર્ણ કરો.